વિરામ બાદ હવે આગળ વાત કરીએ તો ભરૂચમાં સિંધવાઈના વિઘ્નહર્તામાં બેઘર વડીલોને મળ્યો દિલથી વિસામો. પરિવારે તરસોડેલા કે અન્ય કોઈ કારણોસર ભરૂચ કસક સ્થિત ગરડા ઘરમાં રહેતા વડીલો માટે શહેરના સિંધવાઈ ગણેશ યુવક મંડળે બુધવારે વિશેષ આયોજન કર્યું હતું. ગણેશોત્સવ ઉત્સવમાં વિઘ્નહર્તાની આરતીનો લાવા ભરૂચ ગરડાઘરની 30થી વધુ વૃદ્ધોને મળતા તેઓની ખુશીનો પાર ન રહ્યો હતો. સગાઓ અને સંતાનોએ આ વૃદ્ધોને એક જા બીજા કારણોસર છોડી દીધા છે, પણ સિંધવાઈ ગણેશ યુવક મંડળે તેમની કાળજી લઈ માન સન્માન આપતા આ વડીલો ખુશીના માર્યા ગદગદ થઈ ગયા હતા. ગરડાઘરના 30 વડીલોએ વિઘ્નહર્તાની આરતી ઉતારી હતી. તેઓ માટે ખાસ ગરબાનો કાર્યક્રમ પણ આયોજિત કરાયો હતો, જેમાં વર્ષો બાદ આ વૃદ્ધો મનભરીને ગરબા ઘૂમ્યા હતા. સાથે તેમની આગતા સ્વાગતા કરી ખાસ માન સન્માન સાથે તેમના ખાનપાનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સાચું સુખ અને સ્વર્ગ માતા પિતાની સેવામાં અને તેમના ચરણોમાં જ રહ્યું હોવાનું જેમ ગણેશજીએ શિવ પાર્વતીની પ્રદક્ષિણા કરી સૂચવ્યું હતું, તેમ આ સિંધવાઈ ગણેશ મંડળે વડીલોને માન સન્માન આપી અનોખી રીતે ઉત્સવની ઉજવણી તેમની સાથે કરી શિવ ભક્ત તથા સમાજ અને મા બાપને તરછોડતા સંતાનોને સંદેશો આપ્યો હતો કે પરમ સુખ માતા પિતા વડીલોના આશ્રયમાં તેમની સાથે રહેવામાં જ સમાયેલું છે. વલ્લીભાઈ બાબરિયા, ZSTV, ભરૂચ.